તાપીના ડાઉનસ્ટ્રીમ એટલે કોઝવેથી ડુમસ સુધીના વિસ્તારમાં પાણીના ઓછા ફ્લોને લીધે વર્ષોથી માટી જામતી ગઈ અને કીચડનું નિર્માણ થયું. ઉનાળામાં પાણીની આમે તંગી હોય અને કોઝવેમાંથી પાણી છોડાતું નથી. આથી રાત્રિના સમયે દુર્ગંધ ફેલાતી હોય છે. આ સ્થિતિમાં પીએમ મોદી સુરત આવી રહ્યા હોય અને બરાબર નદી કિનારે જ આવેલા સર્કિટ હાઉસમાં જ રોકાવાનું તંત્ર દુર્ગંધના લીધે મોદી નાકનું ટેરવું ન ચડાવે તે માટેની તૈયારીઓમાં મંડી પડ્યા છે. સર્કિટ હાઉસ ખાતે તૈયારીઓમાં જોતરાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે આ ઇસ્યુ છે, પરંતુ અમારી પાસે ટાઈમર સ્પ્રે છે. ત્યાં 24 કલાક કામ કરતા એક કર્મચારીએ કહ્યું હતું કે રાત્રે ભારે દુર્ગંધ આવતી હોય છે. નોંધનીય છે કે ગંગા સફાઈ માટે સુરતથી અનેક ભાજપીઓ હરક પદુડા બનીને દોડ્યા હતા, પરંતુ સ્થાનિક લેવલે તાપી શુદ્ધ કરવાની માત્ર વાતો જ કરવામાં આવી હતી. જાણીતા પર્યાવરણવિદ MSH શેખ કહે છે કે વિયર બનવાને લીધે તાપીની ડાઉન સ્ટ્રીમમાં પાણીનો ફ્લો રહેતો નથી, એટલે કીચડ ધોવાતું નથી. અનેક આઉટલેટ આજની તારીખે સીધા નદીમાં જાય છે અને સ્ટ્રોમ ડ્રેનેજ મારફતે ગંદુ પાણી પણ નદીમાં જાય છે, જે દુર્ગંધ ફેલાવે છે. ગરમીમાં પાણીનો ફ્લો ઓછો હોય, પોલ્યુશન પણ થાય છે, લીલ જામે છે અને યુરોફિલ જેવી સ્થિતિ નિર્માણ પામે છે, જે પાણીમાં ગંધ પેદા કરે છે. ભાજપ શાસકો સુરતીઓને 12 વર્ષથી ONGC બ્રિજ પાસે બલૂન બેરેજ બનાવવાના સ્વપ્ન બતાવતા હતા. હવે આ પ્લાન ભરપાઈએ ચડાવી દેતા અને તેની જગ્યાએ ડેમ બનાવવાનું પ્લાનિંગ છે. ડેમ બની જાય તો દુર્ગંધ ફેલાતી બંધ થઈ જાય. બ્યુરો રિપોર્ટ, સુરત.